વડોદરાના પાદરામાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં યુવકની હત્યા કરવામાં આવી. નવાપુરા વિસ્તારના વણકરવાસ વિસ્તારમાં રહેતા હિતેશ પરમારની હત્યા થઈ. પાદરાના ઘાયજ ગામ પાસે ખેતરમાં તબેલા પાસે પાર્ટી કરતા સમય દરમિયાનની ઘટના. પ્રાથમિક તપાસમાં યુવકો દારૂની પાર્ટી કરવા એકત્રિત થયા હતા. પાદરા પોલીસે દારૂની મહેફિલમાં સામેલ તમામ 9 યુવકોની કરી ધરપકડ. વર્ષ 2020ની છેલ્લી રાત્રિ વલસાડ પોલીસે સપાટો બોલાવ્યો. સમગ્ર જિલ્લામાં પોલીસે 1500થી વધુ નશાખોર તત્વોને જેલના સળિયા પાછળ ધકેલ્યા. રાજપાટમાં ગુજરાતમાં પરત ફર્યા હતા તો આવા દારૂડિયાને પકડવા માટે પહેલાથી ગોઠવાયેલી પોલીસે તેમનું અનોખું સ્વાગત કર્યું. દમણમાંથી ગુજરાતમાં દારૂનો નશો કરી અને પરત ફરતા આવા શોખીનોને સબક શીખવવા માટે વલસાડ જિલ્લા પોલીસ ખડેપગે તૈનાત હતી. શરાબ અને પાર્ટીઓમાં શોખીનોને સબક શીખવાડવા દમણ અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલી ચેકપોસ્ટ ઉપર વલસાડ જિલ્લા પોલીસે સપાટો બોલાવ્યો. કેશોદમાં ઓનલાઈન ઇનામી ડ્રોના નામે ચાલતો હતો જુગાર ઝડપાયો. ઓનલાઈન યંત્રના વેચાણના નામે ચાલતો હતો ઓનલાઈન ઇનામી ડ્રોનો જુગાર. ગ્રાહકોને 11 રૂપિયાનું અપાતું હતું ટોકન. વિજેતાઓને અપાતો હતો ચાંદીનો સિક્કો. બોટાદમાં ગઢડા પાસે છકડો પલટી જતા અકસ્માત. અકસ્માતમાં એકનું મોત અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા. કેરાડા ગામથી બોટાદ જતા દરમિયાન કેનાલ રોડ પર થયો અકસ્માત. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દોડતી થઈ કાર્યવાહી હાથ ધરી. ગાંધીનગરમાં કલોલમાં પ્રચંડ વિસ્ફોટ કેસમાં ગાર્ડન સિટી પાસેથી ઓએનજીસીની નવી સોડ લાઇન મળી આવી. ગાર્ડન સિટીના પાછળના ભાગે આવેલા ઓએનજીસીના વેલ પાસે ખોદકામ હાથ ધરવામાં આવતા 16 પાઇપ મળી આવી, જે સોસાયટીના ખાલી પ્લોટમાંથી આગળ પસાર થાય છે. પાઇપલાઇન આગળ જ્યાંથી પસાર થાય છે તેની ઉપર પણ સોસાયટીના રહેણાંક મકાનો બન્યા હોવાનું સામે આવ્યું, જે જોખમ છે. પાઇપલાઇન ઉપર બાંધકામની મંજૂરીને સવાલો નિવણઝાર કરી. જૂનાગઢમાં કેન્સરના દર્દીઓને હવે નહીં ખાવા પડે રાજકોટ અને અમદાવાદના ધક્કા. હવે કેન્સરના દર્દીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જ કીમોથેરેપીની મળશે સારવાર. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને કીમોથેરેપી ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી. સામાન્ય રીતે કેન્સરના દર્દીઓને કીમોથેરેપીના 6-8 જેટલા ડોઝીસ આપવામાં આવે છે. આ થેરેપીનો ખાનગી હોસ્પિટલોમાં 50,000થી માંડી 5,00,000 રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ હવે જૂનાગઢ સિવિલમાં વિનામૂલ્યે કેન્સરના દર્દીઓને આ સારવાર મળી રહેશે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 780 પોઝિટિવ કેસીસ નોંધાયા. 4 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,306 પર પહોંચ્યો, જ્યારે કે 916 દર્દીઓએ કોરોનાને માત આપી. રાજ્યમાં રિકવરી રેટ 94.23% પર. અમદાવાદમાં પણ કોરોનાની સ્થિતિમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના વધુ 160 પોઝિટિવ કેસ નોંધાયા. બીજી તરફ કોરોનાએ વધુ 3 દર્દીના જીવ લીધા છે, જ્યારે 24 કલાકમાં સારવાર બાદ કુલ 163 દર્દી ડિસ્ચાર્જ. સુરતમાં પણ કોરોનાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. પાછલા 24 કલાક દરમિયાન સુરતમાં કોરોનાના 145 નવા કેસ નોંધાયા. કોરોનાથી વધુ 1 દર્દીનું મૃત્યુ થયું, જ્યારે સારવાર બાદ 145 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાં કોરોનાના 135 નવા કેસીસ સામે આવ્યા. જોકે સદભાગ્યે પાછલા 24 કલાક દરમિયાન વડોદરામાં કોરોનાથી 1 પણ દર્દીનું મૃત્યુ નથી થયું, જ્યારે સારવાર બાદ વધુ 170 દર્દી ડિસ્ચાર્જ. વર્ષ 2020 પૂર્ણ થતાની સાથે જ નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો. અહીં આવનારા પ્રવાસીઓ વર્ષ 2021ને વધાવી રહ્યા છે. આવનારા વર્ષ 2021માં કોરોના જાય અને માસ્ક વગરનું જીવન નોર્મલ થાય તેવી ઈચ્છા. કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે અને રસી પણ આવી ગઈ છે, ત્યારે લોકો હવે પ્રવાસન સ્થળો પર ફરવા નીકળ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને પહેલી વખત નિહાળનારા પ્રવાસીઓ આનંદ અનુભવી રહ્યા છે. સુરતમાં મિનિએચર આર્ટિસ્ટ તરીકે જાણીતા એક કલાકારે નવા વર્ષને વેલકમ કરવા અનોખી ડિઝાઇન તૈયાર કરી. પવન શર્મા નામના આ કલાકારે સોપારી પર 2021નું આર્ટવર્ક કરી નવા વર્ષને આવકાર્યું. હિન્દુ ધર્મમાં શુભ મનાતી સોપારી પર આર્ટવર્ક કરી નવું વર્ષ સૌના માટે શુભ રહે તેવી પ્રાર્થના કરી. પવન શર્મા નાની વસ્તુ પર આકૃતિ બનાવવાનું કામ કરે છે. તેઓની આ કારીગરીને લઈને સુરતમાં સૌ લોકો તેમને મિનિએચર આર્ટિસ્ટ કહે છે. પંચમહાલના હાલોલના અનુપમ સોસાયટી નજીક ઓરડીમાં મળી લાશ. બંધ ઓરડીમાં મળી મહિલાની લાશ. ઘરકામ કરતી મહિલા છેલ્લા 1.5 મહિનાથી ઘરમાં બંધ હતી. મૃતકના પુત્રએ દરવાજો ખોલતા બાંધેલી હાલતમાં લાશ મળી આવી. હત્યારા અને હત્યાના કારણ અંગે પોલીસે શરૂ કરી તપાસ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે વાત કરીએ વડોદરાના વોર્ડ નંબર 8ની. અહીંના કોર્પોરેટર જીગીશાબેન શેઠ, જેઓ વડોદરાના મેયર છે, પરંતુ તેમના વિસ્તારમાં જ લોકો અનેક સમસ્યાઓથી પરેશાન. વિસ્માર રસ્તાના કારણે લોકો હેરાન પરેશાન. ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામની વારંવાર સમસ્યા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે એવા અનેક વિસ્તારો છે જ્યાં સુવિધાના નામે નેતાઓએ વાયદા તો કર્યા પણ પૂર્ણ કામ નથી કર્યું. જામનગરના વોર્ડ નંબર 1 ની વાત કરીએ, અહીં જરૂરી સુવિધા માટે હજુ પણ લોકો વલખા મારી રહ્યા છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ તો કરવામાં આવ્યું પરંતુ આ કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાની ફરિયાદ છે. આ વિસ્તારમાં રસ્તા પર ગટરના પાણી આવવાની સમસ્યાથી લોકો પરેશાન, વળી લોકોને પીવાનું પાણી પણ ચોખ્ખું નથી મળતું. રાજકોટ મધ્યસ્થ જેલમાં નવા વર્ષે એક સુંદર શરૂઆત થઈ. જેલમાં કેદીઓ માટે એડીજી કેએલ રાવના હસ્તે રેડિયો પ્રિઝન શરૂ કરવામાં આવ્યું, જેમાં કેદીઓ જ બન્યા રેડિયો જોકી. કેદીઓ મિમિક્રી મોટિવેશનલ સ્પીચીસ સાથે હાસ્ય લહેરાવશે, જેઓ જેલ સંબંધિત માહિતી અને તેમના જેલ જીવનની રસપ્રદ વાતો પ્રસ્તુત કરશે. કેદીઓએ સ્વરૂચિ તૈયાર કરેલા ભજનમાં પોતાની વેદના વ્યક્ત કરી જેલનું મહત્વ જેલની આ મહત્વપૂર્ણ જાહેરાત પણ રેડિયો દ્વારા પણ કરવામાં આવે છે. આજે નવા વર્ષ 2021 નો પ્રથમ દિવસ ત્યારે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મંદિર અને વિશ્વ પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરને શણગારવામાં આવ્યું. અમે તમને બંને જગ્યાએથી તસવીર બતાવી રહ્યા છીએ. સોમનાથ મહાદેવની 2021ની આ વર્ષની પ્રથમ પ્રાતઃ આરતી કરવામાં આવી, મહાદેવને ગુલાબ પુષ્પનો શૃંગાર કરવામાં આવ્યો. બીજી તરફ મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરને શણગારવામાં આવ્યું, જ્યાં શ્રદ્ધાળુઓ નવા વર્ષના પ્રથમ દિવસે બાપાના દર્શન કરવા પહોંચ્યા. ગુજરાતના રાજકારણમાં હવે અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થવા જઈ રહી છે. એઆઈએમઆઈએમના બે પ્રતિનિધિ આજે ગુજરાત આવી રહ્યા છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ઓવૈસી સાથે હાથ મિલાવી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા તૈયારી દર્શાવી. ઓવૈસીના બંને પ્રતિનિધિ શનિવારે ઝઘડિયામાં બીટીપીના સુપ્રીમો છોટુ વસાવા અને ધારાસભ્ય મહેશ વસાવા સાથે બંધ બારણે બેઠક કરશે. ઓવૈસીની એન્ટ્રીથી ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતના ડીજીપી આશીષ ભાટિયા 2 દિવસની કચ્છ મુલાકાત બાદ આજે ભુજની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે ઓઇલ ચોરી, જમીન માફિયા સામે કડક કાર્યવાહી કરવા તથા મિસિંગ ચાઇલ્ડ અંગે વિશેષ ડ્રાઇવ યોજવા સહિતના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો. ગુજરાતમાં બનેલા નવા કાયદાઓની કડક અમલવારી થાય તે દિશામાં પોલીસ અધિકારીઓને સૂચના આપ્યા. ઉપરાંત જેલ બ્રેક કરી નાસી છૂટેલા આરોપીઓ ઝડપથી પકડાય તથા દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત કરવા ઉપરાંત સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન વધારવા મુદ્દે વિશેષ ભાર મુકાયો. અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર ઉસ્માનપુરા અને વલ્લભ સદન ખાતે આજથી વિવિધ એક્ટિવિટીઝ શરૂ થશે, જેમાં 45-350 દરની ટિકિટ સાથે વિવિધ પ્રકારના રાઇડ્સ શરૂ થશે. તમામ રાઇડ્સના હાલ નક્કી કરાયેલા દર હંગામી ધોરણે કરાયા છે, જેમાં ફેરફારની પણ શક્યતા સેવાઈ રહી છે. કોરોનાના કાળમાં તંત્ર દ્વારા અનેક પર્યટન સુવિધાઓ બંધ રાખવામાં આવી.